पुराणा नाम भगवत पादम शंकर शंकर ईश्वर कृपा करें दक्षिणा उकारस्तनिवर्तक अंधकार गुरुविद्यधीरते सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा सहना सहना सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै शान्ति शान्ति। ज्ञानकर्म पदार्थो कर्तृकौ वेदान्तदण्डिवः श्रोतव्याश्राव्य पार्थो सुखदुःखदः श्रोतव्यं ब्रह्मदेवान्यत् वेदान्तदण्डिमः चिन्त्यचिन्त्यं पदार्थो द्वौ विश्रान्तिश्रान्तिदायको चिन्त्यं ब्रह्म परं धान्यत् वेदान्तदण्डिमः ध्येयपदार्थौ द्वौ समाध्यस्समाधिगौ पातव्यं ब्रह्मणे मान्यत् वेदान्तदण्डिमः योगिनो भुक्तिनो वापि योगिनो रागिनो मोक्षो न सन्देहः वेदान्तदण्डिमः वर्णाश्रमसङ्गैः उपासनादिभिः ज्ञानं विना मोक्षः
सात मुष्टो एवं दर्शी सरस्वती जी के वेद तंत्र छे वस्तु तंत्र कर्तृतंत्र। वस्तु तंत्र नो अर्थ थाय ज्ञान तंत्र, कर्तृतंत्र नो अर्थ थाय पुरुष तंत्र। पुरुष तंत्र के कर्तृतंत्र ने अंदर कर्म छे ये करवो पड़े, जयरे वस्तु तंत्र के ज्ञान तंत्र छे एनी अंदर कर्म न कर। એટલે પહેલી લાઈન માં કીધું જ્ઞાન અને કર્મ બે પ્રકારની વસ્તુ જગતમાં છે, એમાં જ્ઞાન ને કહેવાય વસ્તુ તંત્ર, કર્મ ને કહેવાય કર્તૃતંત્ર। જ્ઞાનાન મોક્ષ, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય ન કર્મ બિન, કર્તૃતંત્રથી મોક્ષ ન થાય। કર્તૃતંત્ર છે એ ચિત્ત શુદ્ધિ, એમ કહેવાય કે સહકારી કાળ, આપણે જે કહે ને સહકારી કાળ, ખીચડી બનાવી હોય તો ખીચડી ની અંદર ચોખા જોઈ, મગ જોઈ, દાળ જોઈ, ના હળદર જોઈ, મીઠું જોઈ, તપેલી જોઈ, પાણી જોઈ, અગ્નિ જોઈ। હવે કદાચ મીઠું ન હોય તો ખીચડી બની જાય, કદાચ હળદર ન હોય તો ખીચડી બની જાય, પાણી ઓછું હોતું હોય તો ખીચડી બની જાય, પણ જો તાપ ન હોય તો એ ન બની શકે। કીધું કે તાપ છે શું છે, તો કે મુખ્ય કારણ ખીચડી બનાવવાનું, બીજા બધા કેવા છે કે સહકાર। એવી જ રીતે કર્તૃતંત્ર છે એ સહકારી છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, જ્યારે જ્ઞાન તંત્ર શું છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે, તો કે મુખ્ય કારણ, એ ડિટેલમાં આપણે જોયું હતું। પછી સપોઝ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો પ્રાપ્ત કરવા માટે શું કર્યું, એટલે જે બૃહદારણ્યક મંત્ર છે, આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય ધ્યાસિત, એના આધારે 9 10 એટલે 8 9 અને 10 ત્રણ શ્લોક છે। પહેલો શ્લોક છે શ્રોત્રવ્ય, એ શ્રવણ સાધના છે। બીજો છે ચિંત્ય છે, એ મનન સાધના છે। અને લાસ્ટ ધ્યેય અધ્યેય એ નિધિધ્યાસન છે। આપણે શ્રોતવ્ય શ્રાવ્ય રૂપ એ ગઈકાલે જોયું, અને હંમેશા જે અભ્યાસ કરતા હોય એને યાદ રાખવું કે તવ્ય ય અને અનિય, જો કોઈ પણ ક્રિયાપદ પાછળ આવે તો એનો અર્થ થાય કરવું જ જોઈએ, કર્તવ્યમ કરવું જ જોઈએ, કરણીયમ કરવું જ જોઈએ, કાર્ય સંસ્કૃત ની અંદર હોય તો કે કરવું જ જોઈએ। એટલે કે જે આઠમો શ્લોક છે એની અંદર ફરી પાછા બે તત્વ જગત ની અંદર છે, એકને કહેવાય શ્રોતવ્ય અને બીજું છે અશ્રવ્ય। શ્રોતવ્ય નો અર્થ થાય ટુ બી હર્ડ, સાંભળવું જ જોઈએ, જ્યારે બીજું છે અશ્રાવ્ય, ત્યાં ય પ્રત્યય, એટલે એમ થાય કે આમાં તવ્ય છે તો આમાં કેમ, બધાનો મીનિંગ એક જ થાય। અશ્રાવ્ય નો અર્થ થાય રજે સાંભળવું જોઈએ, અને શ્રોતવ્ય જો આપણે સાંભળવા યોગ્ય સાંભળીએ તો એ આપણને સુખ શું આપે, તો કે સુખદ એ આપણને સુખ આપે, જ્યારે જે ન સાંભળવા જે સાંભળીએ તો એ આપણને શું આપે, તો કે દુઃખદ એ આપણને દુઃખમ દગા। અને સાંભળવા યોગ્ય વસ્તુ જગતમાં શું છે, તો કે શ્રોતવ્ય બ્રહ્મ। એટલે ગઈકાલે પણ સ્પષ્ટતા કરી કે બ્રહ્મ છે સગુણ પણ હોઈ શકે, બ્રહ્મ છે નિર્ગુણ પણ હોઈ શકે, એટલે આની અંદર આપણે વી કેન એડ બોથ, કારણ કે જે બધા જે છે એને એક સરખો રસ નિર્ગુણ બ્રહ્મમાં ના પડે, છતાં ઈશ્વર છે સગુણ બ્રહ્મ। શ્રોતવ્ય કથા સાંભળવા યોગ્ય છે, જપ સાંભળવા, ઇવન સુંદરકાંડ મૂકે, ઇવન સ્તોત્ર મૂકે, શ્રોતવ્ય બધા કેવા છે સાંભળવા યોગ્ય, ઇતિ વેદાંત દીપ્તિમાં। પછી નવમો શ્લોક આપણે જોતા હતા કે ફરી પાછા બે પદાર્થ ચિંત્ય અચિંત્ય, ચિંત્ય નો અર્થ થાય ચિંતન કરવા યોગ્ય, અચિંત્ય નો અર્થ થાય જે ચિંતન કરવા યોગ્ય નથી, એને કહેવાય અચિંત્ય। અને સપોઝ ચિંતન કરવા યોગ્ય પદાર્થનું ચિંતન કરીએ તો શું પ્રાપ્ત થાય, તો કે વિશ્રાંતિ દાયક। ચિંતન કરવા યોગ્ય પદાર્થથી આપણને શું મળે,
तो के विश्राम कोई बहुत अंदर आराम मन के अंदर एक क्या है ना के मन के अंदर हम प्रसन्नता एने के विश्राम अने अचिंत्य जे योग्य चिंतन करवा योग्य नहीं एना ते सुख प्राप्त थाय तो के शांति अने शांति नो अर्थ थाय मानसिक थाकी जाओ पर आपके शरीर करता जनरली मन की थाक એટલે કીધું કે શાંતિદાન તો હું આજે સપોઝ વિચાર કરીએ કે ચિંતન કરવા યોગ્ય છે એવી કોઈ લાઈન કે કોઈ ખરું કે જે ચિંતન કરવા યોગ્ય છે તો કે એક જ જે મને અત્યંત વેદાંત નીચે પણ એ વાક્ય છે દ્રષ્ટા દ્રશ્યમ ન ભવતિ વેલ ફેમસ વાક્ય આમાં આવશે દૃશ્ય પદાર્થો પણ દ્રષ્ટા દ્રશ્યમ ન ભવતિ દ્રષ્ટાનો અર્થ થાય જોવા વાળું શિખર દ્રશ્યનો અર્થ થાય સીન કે દ્રશ્ય ન ભવત જોવા વાળો છે જોયેલ વસ્તુ છે ન બની શકે સૂર્ય ઉગે છે આપણે જોઈએ છીએ તો સૂર્યને શું કહેવાય દ્રશ્ય આપણે કોણ છીએ તો કે દ્રષ્ટા આપણે દાવો નથી કરતા કે આપણે સૂર્ય છીએ એવી રીતે આટલા બધા ઝાડ છે આપણે જોઈએ છીએ દ્રશ્ય આપણે કોણ છીએ તો કે દ્રષ્ટા આપણે ક્યારેય ઝાડ ન ભૂલીએ દ્રષ્ટા દ્રશ્યમ ન ભવતી એવી રીતે નજીક આવીએ તો આ બધી ચેર છે આપણા આંખની દ્રશ્યમ છે આપણે કોણ છીએ તો કે દ્રષ્ટા તો આપણે ક્યારે ખુરશીઓ છે એવો દાવો નથી કરતા દ્રષ્ટા દ્રશ્યમ ન ભવતી એવી જ રીતે વધારે નજીક આવીએ તો સપોઝ એમ કહે કે હું કપડા છે મેં કપડા પહેરેલા છે તો આપણે જે કપડા પહેર્યા છે આપણે જોઈ શકીએ તો કપડા શું છે દ્રશ્યમ છે અને આપણે કોણ છીએ એ દ્રષ્ટા અને આપણે દાવો નથી કરતા કે અહમ વંશ એટલે હું કપડા છું આપણે દાવો નથી કરતા એનાથી વચ્ચે આપણે આપણા શરીરને સ્પર્ધે છીએ જોઈ શકીએ છીએ જો શરીરને જોઈ શકતા હોય તો શરીર પણ શું છે દ્રશ્યમ છે અને આપણે કેવા છીએ તો કે દ્રષ્ટા પછી વિચાર કરીએ કે શરીરની તકલીફ શરીરની છે મારી નથી કારણ કે શરીર કેવું છે તો કે દ્રશ્ય એનાથી વધારે આગળ જાય તો આપણે ઘણી વાર એમ કહીએ છીએ કે આજે મારી સાથે બોલતા રહ્યો આઈ નોટ ઇન મૂડ આપણને મજા નથી કે મૂડમાં નથી એનો અર્થ કે આપણને ખબર છે કે મનમાં મજા નથી એનો અર્થ કે આપણે આપણા મનના કહેવા છીએ દ્રષ્ટા અને જો આપણે આપણા મનના દ્રષ્ટા હોય તો મનના બધા જ વિચારો છે કેવા છે કે દ્રશ્ય તો મનના વિચારો છે એ મને ઇષ્ટ ન કરી શકે કારણ કે મનના વિચારો છે દ્રશ્ય છે અહમ દ્રષ્ટા આવું ચિંતન શું છે તો કે ચિંત્ય આવું ચિંતન કરવાથી શું થાય તો કે વિશ્રાંતિદાયક મનની અંદર કેટલાય પ્રોબ્લેમ છે તકલીફ છે મનના પ્રોબ્લેમ છે અહમ દ્રષ્ટા વિશ્રાંતિદાયક આપણને શું આપે વિશ્રાંતિ આરામ આપે જ્યારે એનાથી ઊંધું અચિંત્ય પદાર્થો છે સપો સંસારના કોઈ માણસો ઘણી વાર કે મને રાતે ઊંઘ નથી આવતી ઊંઘની ગોળી ખાવી પડે છે શું કામ ઊંઘ નથી આવતી મન ઉપર એવા વિચાર કઈ સવાલ ક્યાં હોય આપણે કાઢવા માંગીએ તો એ નીકળે નહીં પછી આપણને શું લાગે કે માનસિકતા ઊંઘ નથી આવતી ઊંઘ નથી એનો કે જેનો જેનો પણ વિચાર આપણે સુતી વખતે ન કરવા હોય તો પણ થાય છે એ બધા જ પદાર્થો કહેવા છે અચિંત્ય અને અચિંત્ય રૂપ વિચારોનું ચિંતન કરવાથી આપણને શું લાગે શાંતિદાયક માનસિક થાક એટલે કે બેટર તો પછી ઘણા વ્યક્તિ હોય કે કે આપણા હાથમાં નથી ઘણા વ્યક્તિ દલીલ કરે છે કે ભાઈ આપણને કઈ વિચાર કરવા નથી હોતા વિચાર છે એ થઈ જાય છે વિચાર છે આપણા કાબુમાં નથી ધ્યાનમાં બેસે તો ધ્યાન સિવાયનું બધું જ ધ્યાન પણ ધ્યાન નથી થતું એનો અર્થ કે આપણા કાબુની અંદર વિચારો નથી આપણા કાબુની અંદર વિચારો નથી શક્ય છે પણ આપણે એના દ્રષ્ટા તો થઈ શકે વિચારો ભલે ના આવવા દો પણ એની સાથે જોડાવું નહીં કે ભાઈ આ ક્રોધ ના વિચાર એવું જોડાવું પાસ થવા દો હવે શું થશે ભવિષ્યમાં આટલી આટલી ખરાબ થઈ ગઈ છે આટલા પ્રોબ્લેમ થયા છે શું થશે વિચાર આવ્યો જોવો પાસે જોવો અને પસાર કરો તો એ આપણને થાક નહીં આપે થાક ક્યારે આપે છે તો
મને જ આવું થાય છે, આવી રીતે શું કરવામાં શું, એની સાથે આપણે ટોટલ તાદાત્મ્ય કેળવે છે, એક થઈ જાય છે. અને એક થઈ જાય એટલે શું આપે છે, શાંતિદાર. એટલે પછી કીધું કે ચિંતન કરવા યોગ્ય શું છે, તો કે ચિંત્ય બ્રહ્મ તત્વ. એટલે કે જેટલું જેટલું પણ ચિંતન કરશું કે બ્રહ્મ તત્વ કેવું છે, તો કે હંમેશા સત્યમ જ્ઞાનમ અનંતમ. બ્રહ્મ તત્વ કેવું છે, તો કે વ્યાપક છે. આ શરીર મને આપેલું છે, એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન છે, હું સાધન નથી. એવું સતત વિચાર કરવાથી ચિંતન બ્રહ્મ મનને શું થશે, કે વિશ્રાંતિ, મનને કમ્ફર્ટ ઝોન અનુભવાશે. અને ન અન્ય બીજાનું ચિંતન કરવાથી આપણો કમ્ફર્ટ ઝોન, મનમાં અશાંતતા થાય. એટલે એને કીધું ચિંત્યમ બ્રહ્મ પરમ, પરમ એની સાથે એડ કરજો, પરમ બ્રહ્મ ચિંત્યમ ન અન્ય થી, કારણ કે પરમ આની અંદર ક્યાંક આડો જુદું થઈ ગયું. ઇતિ વેદાંત દિનની મહ. અને ગઈકાલે આપણે આમાં આવ્યા હતા કે ધ્યેય અધ્યેય દ્વમ પદાર્થ, વળી પાછું ધ્યેય નો અર્થ થાય ગુજરાતીમાં એને કહેવાય ગોલ પ્રાપ્ત કરવા યોગ્ય. ધ્યેય ગુજરાતી આપણો ગોલ જે આપણે નક્કી કર્યું છે પ્રાપ્ત કરવા યોગ્ય એને કહેવાય ધ્યેય, અને વિધ પ્રાપ્ત કરવા યોગ્ય એને કહેવાય ધ્યેય. અને બીજું છે અધ્યેય નો અર્થ થાય જે પ્રાપ્ત કરવા યોગ્ય નથી એને કહેવાય અધ્યેય. અને ધ્યેય કરીએ તો એનાથી શું થાય, કહેવાય ને કે ધ્યાન કરવા યોગ્ય થી, કે એને કીધું ધી સમાધિ. ધી સમાધિ નો ધી નો અર્થ થાય બુદ્ધિ, સમાધિ નો અર્થ થાય આપણે જેનું પણ પ્રાપ્ત કરવા ચિંતન કરતા હોય એની સાથે આપણી બુદ્ધિ કેવી થઈ જાય, એક થઈ જાય, એનગ્રોસ થઈ જાય, એને કહેવાય ધી સમાધિ. ગઈકાલે પણ મેં કીધું તો સમાધિ એ મિસ્ટિકલ વર્ડ નથી, પણ સમાધિ નો અર્થ છે જેની અંદર આપણું ચિત્ત સહજ રીતે ચોંટી જાય, જ્યાં પ્રયત્ન ન કરવો પડે. અને એની ચિંતન કરતી વખતે દુનિયાના પદાર્થો સહજ રીતે ભૂલાઈ જાય, એ કહેવાય સમાધિ. જ્ઞાનીઓ છે, યોગી છે, એ એના પ્રકારની સમાધિ કરે. ગૃહસ્થો છે એના પ્રકારની કરે, બહેનો છે એના પ્રકારની ભાઈ. પણ સમાધિ છે એ નોર્મલ, કેમાં થાય છે મહત્વ, વિષયોમાં થાય તોય સમાધિ છે, સિરિયલમાં થાય તોય સમાધિ છે, ભગવાનમાં થાય તોય સમાધિ છે. એટલે કે સમાધિની વ્યાખ્યા ટોટલ એન્ગ્રોસમેન્ટ ઓફ અવર સેલ્ફ ઇન ધ મેડિટેટિવ, વોટ એવર આપણે જે ઓબ્જેક્ટ હોય ધ્યાનનો એની સાથે એક થઈ જવું, ઇઝ સમાધિ. એટલે કીધું કે ધ્યેય પ્રાપ્ત કરવા યોગ્ય કયું છે, તો કે ધી સમાધિ. અને અધ્યેય પદાર્થ જેને પ્રાપ્ત કરવા યોગ્ય નથી અથવા ધ્યાન કરવા યોગ્ય નથી એ આપણને શું આપે, તો કે અસમાધિ. સમાધિ એટલે ટોટલ તલ્લીનતા. અસમાધિ નો અર્થ થાય જ્યારે મન કોઈ દી શાંત તલ્લીન ન થાય, એ અસમાધિ. ફરી પાછા દુનિયાના વિષયોનો આપણે વિચાર કર્યા જ કરીએ કર્યા જ કરીએ તો આપણું મન કેવું થઈ જાય, તો કે ડિસ્ટર્બ. જે મન ડિસ્ટર્બ થાય એને જ કહેવાય અસમાધિ. આપણા મન છે એ એક જગ્યાએ ચોટે. એટલે કોકે એક સાધુને સંન્યાસીને પૂછ્યું કે મન ચોટતું નથી, તો મનને ભગવાન સાથે કે કોઈ પણ સારા સબ્જેક્ટ સાથે લગાડવા શું કરવું પડે. એટલે સાધુએ કીધું ત્રણ પ્રકાર છે આપણને ભગવાન સાથે ચિત્ત લગાડવા માટે. પહેલું એને કીધું માનસ પૂજા. જે હજી વ્યક્તિ પાપા પગલી કરે છે ભક્તિ શાસ્ત્રમાં કે જ્ઞાન શાસ્ત્રમાં, એને ન કહેવાય કે દંત પ્રજ્ઞાન બલિષ્ઠ, પણ એને આપણે શું કહીએ કે માનસ પૂજા. માનસ પૂજાની અંદર જે જે પણ આપણે ફિઝિકલી કરતા હોય એ બધું જ આપણે માનસ રીતે, અને એનાથી વધારે સારી રીતે. કારણ કે જેને શિવ માનસ પૂજા જોઈ છે એમાં પાત્ર પણ કેવા છે સોનાના, દૂધ પણ કેવું છે, તો કે સારામાં સારું. જે આપણે પૈસા નો ખર્ચ કરવાનો નથી તો ચિંતન કરવામાં શું વાંધો. એટલે કે એવું બધી જ રીતે આપણા મનની અંદર આપણે ધ્યાન કર્યા કરીએ કે હું ભગવાનને નવડાવું છું, ભગવાનને કપડાં પહેરાવું છું, ભગવાનને ચંદન કુમકુમ અર્પિત કરું છું, એ બધું મનમાં કરું, તો ત્યારે પણ આપણું મન એક તો થાય જ. કેમાં થાય,
ઈશ્વરના સ્વરૂપ તો એને પણ શું કહેવાય? તો કે સમાધિ. સમાધિ એટલે માત્ર કે મિસ્ટિકલ નથી. અને એવું ઘણી વાર થયું છે કે જેને ઈવન આ માનસ પૂજા કરી છે ને, તે પણ ઓલસો રીચ ધ સ્ટેજ જે પ્રાપ્ત કરવા હોય છે એ પહોંચી. મને એનું નામ નથી આવડતું હજી પણ. દક્ષિણ ભારતમાં એ છે, ગુજરાતમાં જે નામ હોય બધું અઘરાગ્રાના હોય ને, તામિલનાડુ પણ એક રાજ્યની અંદર દુકાળ પડ્યો. દુકાળ પડ્યો એટલે અત્યારે બધા રાહત કામ ચાલુ કરે ને એવી રીતે રાજાએ નક્કી કર્યું કે ટેમ્પલ બનાવો. ટેમ્પલ બનાવવા બધા મજૂરો હોય તો મજૂરોને કામ મળે, ટેમ્પલ નું ટેમ્પલ થાય અને ઉનાળો નીકળી જાય. એને જયારે નક્કી કર્યું ત્યારે એને સપનામાં ભગવાન આવ્યો, શંકર ભગવાન, અને એને કીધું કે આ જગ્યાએ આ ખૂણાની અંદર આ ઝાડ છે, એ ઝાડની અંદર એક સાધુ છે, એ મંદિર બનાવે છે, એ મંદિરને તારે પૂરું કરવું છે. એટલે રાજાને એમ થયું કે મારા રાજ્યની અંદર કોઈ સાધુ આટલું મોટું મંદિર બનાવે છે, મને કેમ ખબર? એટલે બીજે દિવસે ઉછાળણી કરે એ દિશામાં ગયા તો જોયું તો એ ઝાડે હતું, એની નીચે એક મહાત્મા પણ બેઠા હતા. એને જઈને એને પૂછ્યું કે તમે મંદિર બનાવો છો? કે હા. તો મંદિર ક્યાં? તો કે મારી અંદર. તો કે કેટલા વખત થી બનાવો? તો કે 5 વર્ષ. એક એને પેલા મનમાં કહેવાય ને કે આર્કિટેક્ટ ની દ્રષ્ટિએ નક્કી કર્યું કે મંદિર કેવું, એટલે આપણે જે કહે જેટલું ફૂટ એટલું મંદિર, કઈ જગ્યાએ ક્યાં ખૂણો કેવી રીતે, એ બધું મનમાં નક્કી કર્યું. ને રોજે રોજ હું એની અંદર એક એક ઈંટ કે પથ્થર ચડાવું છું. હવે થોડુંક જ બાકી છે. એને કીધું મારા મન 5 વર્ષથી કરું, થોડુંક જ બાકી છે, બસ થોડોક થાય એટલે પછી મારે કુંભાભિષેક. એ લોકો કુંભાભિષેક કરે, મારે એ કરવું. એટલે રાજાએ કીધું કે તમારું જે મનમાં છે એ મને બતાવો. મને ભગવાને આજ્ઞા આપી છે કે મારે એ કરવું. એનો અર્થ આપણે જે મનમાં નક્કી કરીએ જો પ્યોર હોય, જો શુદ્ધ હોય, તો જે હોય એ થાય. એટલે કે માનસ કર્મ આટલું બધું એને મંદિરથી મંદિરની નિર્માણ કર્યું પૂરું થયું. એટલે કે માનસ પૂજા પણ ઇઝ ગુડ એઝ સમાધિ. આપણું મન કેમાં એનગ્રોસ થયું, તલ્લીન નથી, તો એની અંદર મંદિરમાં તો ભગવાનનું છે. પછી એમાં જો કમ્ફર્ટેબલ થઈ જાય, આપણે માનસ પૂજાની અંદર કમ્ફર્ટેબલ થાય, પછી કીધું કે બીજું કયું છે? તો કે માનસ જપ. માણસોએ શું કરવું જોઈએ? તો કે માનસિક જપ. અને 3 પ્રકારના જપ છે, એક ઉચ્ચૈઃ, એક ઉપાંશ અને એક માનસ જપ. ઉચ્ચૈઃનો અર્થ થાય મોટે મોટે થી જપ, કારણ કે આપણું મન બધા ફરિયાદ કરતું હોય કે બહુ દોડે છે. તો બેટર કયું છે? કે કોઈને ન નડીએ એમ ઘૂમ બંધ કરી મોટેથી જપ કરો, પછી જે હોય ઓમ નમઃ શિવાય. પણ જયારે મોટેથી જપ કરીએ ને ત્યારે લગભગ બંધ થતો, કારણ કે આપણને ખબર આપણે સારું કરીએ જ ખરાબ કરીએ. ઉચ્ચૈઃ, એમાં આપણું મન જો લાગી જાય એટલે એને કીધું કે ઉપાંશ. ઉપાંશ મન હોઠ ખટખડે, અંદર જીભ છે પણ એ મૂક થાય, પણ એ જપનું નામ કયું છે? તો કે ઉપાંશ. એની અંદર પણ આપણે જો કમ્ફર્ટેબલ થાય તો પછી ઇવન એ કહે છે કે જીભ પણ ન હલવી જોઈએ, માત્ર મનથી જે જપ કરે. એવું કહે છે કે 1 મિનિટથી વધારે કોઈ જપ ન કરે, કારણ કે જીભ તમે વાત કરજો નોઈંગલી અનનોઈંગલી, જાણતા અજાણતા આપણે મનથી કાંઈ પણ બોલતા હોય તો જીભ હલતી જોઈએ. આપણને ખબર નથી પણ જીભ હલતી જોઈએ, અને પછી આપણે નક્કી કરીએ કે જીભ ચલાવવી નથી, માત્ર ઉપર તાળવે ચોટાડે ટ્રાય કરો, જો થાય તો વેલેટ, કારણ કે એ સૌથી શ્રેષ્ઠ માનસ જપ છે. એની અંદર જો પછી આપણે કમ્ફર્ટેબલ થાય પછી ક્યાં સ્વિચઓફ કરવાનું? તો કે નિધિધ્યાસન. પછી નિધિધ્યાસન કે પછી કોઈ પણ એક ટોપિક લઈ લો કે ના તપ પ્રજ્ઞમ ન બલ પ્રજ્ઞમ ન વેદ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ધનમ ન પ્રજ્ઞમ ન અપ્રજ્ઞમ અદૃષ્ટમ અવ્યવહાર્ય. એક એક શબ્દ લ્યો, અદૃષ્ટમ અવ્યવહાર્ય ભૂલે અગ્રાહ્યમ અચિંત્યમ અવ્યપદેશ્યમ એકાંત પ્રત્યે સારમ પ્રપંચ ઉપશમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થ. તો શાંતમ સુખમ છે, પ્રપંચ ઉપશમ સુખમ છે, એ બધું ચિંતન કરવું અને એની સાથે એક થઈ જવું. એ પણ કેવું છે? તો કે ધ્યેય ધ્યાન કરવા યોગ્ય. એટલે કે એ ધ્યાન કરવા યોગ્ય પદાર્થોનું આપણે ધ્યાન કરીએ તો એની અંદર શું થાય? તો કે ધી
સમાધિ આપણી બુદ્ધિ છે એ જે ધ્યાન કરતા હોય એ વિષય વસ્તુ સાથે શું થઈ જાય, એક થઈ જાય, એને કહેવાય ધી સમાધિ. બુદ્ધિ સમ્યક આધીયતે યસ્મિન સમાધિ, જેની અંદર બુદ્ધિ આપણે સંપૂર્ણપણે એમ્બ્રોસ થાય, ધી સમાધિ. અને એનું ઊંધું કેવું છે તો કે અધ્યેય પદાર્થ, જેનું આપણે ક્યારે પણ ચિંતન ન કરવું જોઈએ એ બધાને કહેવાય અધ્યેય. અને એને ચિંતન કરવાથી અમને શું, માણસો કે અમે તો કરીએ છીએ, તો કે કરો એનો વાંધો નથી, પણ એ આપણા મનને શું કરે, ક્યારે એકાગ્રતા. સમાધિનું આપણે કહેવાય કે બેનિફિટ કે ફળ કયું, કે એકાગ્રતા. સમાધિનું ફળ છે એકાગ્રતા, અને સમાધિનું બીજું ફળ છે કે આપણે અંતર્મુખ થાય. જ્યારે સમાધિ નો એટલે ફરી પાછું સમાધિ અને અમાપન તરીકે થાય ને, પણ કોઈ પણ ભગવાનની અંદર એક એનાથી ઊંધું આપણે જગતના પદાર્થોનું ચિંતન કર્યા જ કરીએ તો આપણને શાંતિ તો આપવાનું જ નથી. એકમાંથી એક ફણગા ઉલટા જ કરે, અને એક વખત એવો આવે કે આપણે શું કરતા આપણને યાદ પણ ન હોય, એટલે એને કીધું કે એ પદાર્થ કેવા છે, અસમાધિ. એક મેં કીધું હતું કે આપણે મિકેનિકલ થિંકિંગ કરીએ છીએ, તો એને કહેવાય યંત્રવત ચિંતન. આમાં પણ જો આપણે ધ્યાન ન રાખીએ તો આપણું ચિંતન કેવું થાય, તો કે યંત્રવત. એક એક્ઝામ્પલ એક આપું છું, પણ એના કરતા સારું એક્ઝામ્પલ કે સપોઝ કોઈ વડીલ છે કે કોઈ બેન છે, સવારે પૂજા કરવા બેઠા. પૂજા કરતા કરતા એને નક્કી કર્યું કે આજે હું આટલા જપ કરીશ કે કઈ કરીશ ભગવાન પાસે બેઠો. જપ કરતા કરતા ડોરબેલ વાગે, ડોરબેલ વાગે એટલે તરત ઘડિયાળ પૂછો કેટલા વાગ્યા, 7:30 થયા, ફોન આવવાનો ટાઈમ છે. આપણે ખબર જ હોય કે કચરા વાળો એટલા વાગે કે કામ વાળા 2 મિનિટ આવે, એટલે એને ચુકા તો દૂધ વાળો હશે. પછી દૂધ વાળાનો વિચાર આવ્યો, પછી એમ થાય કે કાલે દૂધ વાળો નહોતો આવ્યો, આજે જ આવ્યું છે. અને કાલે શું કામ નહોતું આવ્યું, કહેતો હતો કે મેરેજમાં છે, મેરેજમાં જવાનું છે, એટલે નહોતું આવ્યું. પછી આપણે મેરેજમાં જઈએ કે આપણે પણ કેટલા બધા ઇન્વિટેશન આવ્યા છે, એમાંથી ક્યાં જવું મેરેજ. પછી એમાંથી વિચાર આવે કે પેલી જગ્યાએ મેરેજમાં જવું છે તો એવું જ કરવું પડે કે જ્યાં રિપીટ ન થાય. શું રિપીટ ન થાય, કપડા કે ઘરે. અને પછી એમાંથી વિચાર આવે કે ભાઈ ત્યાં જાશું, અને પછી ક્યાં ક્યાં ઓર્નામેન્ટ્સ પહેરવા, અને ઓર્નામેન્ટ્સ માંથી એને વિચાર આવે કે હજી સોનાનું બન્યું છે, ભલામણ સોનાનું હજી મારે નથી બનાવ્યું, નથી બન્યું, એટલે પછી એમાંથી વિચાર આવે કે હવે કેમ લેવાય, સોનાના ભાવ તો ક્યાં ગયા, તો આપણે એટલું બધું કરવું છે તો કેમ થાય. પછી સોનાના ભાવમાંથી ખબર પડે કે હવે સોનાનું ધારો કે લેવા જાય તો એના ઘરવાળા કહેતા હતા કે જેમ માર્કેટના ભાવ વધે એમ સોનાના ભાવ, શેર માર્કેટ શું હશે, તો એનો અર્થ મન કેવું છે, અસમાધિ. મન હંમેશા શું થાય, એટલે શું કામ દોડે છે, તો અધ્યેય પદાર્થ. આ તો મેં ભગવાન હોય તો અસમાધિ થાય, તો સંસારના પદાર્થોનું જો ચિંતન કરીએ તો આપણું શું થાય, મન ક્યારે શાંત ન થાય, અસમાધિ. તો ધ્યાન કરવા યોગ્ય શું છે, તો કે ધાતવ્યમ બ્રહ્મ. પાછું તવ્યમ આવ્યું ને ધ્યા આવ્યું, ધ્યાન કરવા યોગ્ય શું છે, બ્રહ્મ તત્વ જ છે. ન એવ અન્ય અન્ય અધ્યેય પદાર્થ ધાતવ્યમ ન, એટલે કે બીજા કોઈ પદાર્થ છે એનું ધ્યાન છે એ ન કરવું જોઈએ, ઇતિ વેદાંત નિર્ણિમઃ. એટલે કે આ 8, 9, 10 ત્રણ શ્લોક છે એ કોના માટે છે, તો કે ત્રણ શ્લોક છે તે શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ. પછી વિચાર આવે કે તો પછી આ જ્ઞાન પ્રાપ્ત થઈ કે શ્રવણ મનન નિધિધ્યાસનથી તો કોને થાય, કોઈ એમ લેન્ડમાર્ક કરો કે કોઈ એવો લોગો કરો કે આ જ વ્યક્તિને થવું જોઈએ, એટલે એના પછીનો છે કે એવું જરૂરી નથી કે આને જ જ્ઞાન થાય. કીધું કે યોગી નહ ભોગી નહ વા અપિ ત્યાગી નહ રાગી નહ અપિ ચ જ્ઞાનાન મોક્ષ, જ્ઞાનાત મોક્ષ ન સંદેહ ઇતિ વેદાંત ડિંડિમઃ. યોગી નહ, એવું જરૂરી નથી કે ભાઈ એક વેદાંત નું જ પઠન કરતા હોય એને,
એટલે જ મેં કીધું કે ભક્ત ક્યારે વેદાંતનું શ્રવણ નથી કર્યું, કેટલાય નરસિંહ મહેતા જેવા છે કે નાકમુત્રા એવી રીતે. સપોઝ આપણે કહીએ કે ભગવાન બુદ્ધ, ભગવાન બુદ્ધની ફિલોસોફી સાથે આપણે પ્રોબ્લેમ, અને ફિલોસોફી સાથે પ્રોબ્લેમ છે કારણ એક જ છે કે ભગવાન બુદ્ધે પોતાની હાથે મોક્ષ એટલે શું નથી લીધું, લખ્યું છે કોણે તો એના ડિસાઇપલ, એના શિષ્યો. હવે એના શિષ્યો છે એની બુદ્ધિ પ્રમાણે અહીંયા ધારો કે એટલા બેઠા છે ને આપણે એમ કહીએ કે ભાઈ વેદાંત રીટિંગ પર લખો, તો જેટલા બેઠા છે એ બધાનું લખાણ કેવું હશે? જે આપણે વિચારતા હોય એવું તો ખૂબ જ લખી શકે. આ તો ભગવાન બુદ્ધ હતા, એ માત્ર ઉપદેશ આપતા, અને એના જે બધા ડિસાઇપલ હતા એ તો બધા કેવા હોય તો એની કક્ષા પ્રમાણેના, એણે પોતાની મેળે આ બધું લિટરેચર તૈયાર કર્યું. એને પછી આપણે શું નામે, બૌદ્ધ ધર્મ. બુદ્ધ ભગવાને કઈ નથી લખ્યું, અને એ શંકરાચાર્યજીને ખબર પડી કે આ બધો પ્રોબ્લેમ ક્યાં થયો છે, તો કે ભગવાન બુદ્ધે નથી લખ્યું. એટલે પછી એને નક્કી કર્યું કે હું આ બધા જ ભાષ્ય લખીશ. એનું કારણ, રીઝન આ જ છે કે જો હું નહીં લખું તો વળી પાછું બીજા ખોટા અર્થઘટન થાય. એટલે કે હંમેશા કોઈ પણ વ્યક્તિ છે માત્ર ચિત્ત શુદ્ધિની જરૂર છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર. પછી એ યોગી હોય, પછી એ ભોગી હોય, કે એ ત્યાગી હોય, કે રાગી. એટલે કીધું કે કોઈ પણ કક્ષાની વ્યક્તિ હોય માત્ર જો ચિત્ત શુદ્ધિ હોય તો જ્ઞાનમ પોસિબલ. એટલે પછી એને કીધું કે યોગી, યોગી નો અર્થ જનરલી એવું કહેવામાં આવે છે કે યોગી કોને કહેવાય, તો કે છે બને ત્યાં સુધી આપણે કહેવાય ને અષ્ટાંગ અંગ જે પતંજલિ મહારાજના છે એનું જીવનમાં પાલન, શરીર ઉપર કાબુ, મન ઉપર કાબુ, પ્રાણ ઉપર કાબુ, એ જે લાઈફસ્ટાઈલ જીવતા હોય એને શું કહેવાય યોગી. હવે એ યોગીને આત્મજ્ઞાન કરવાનો નથી હક, તો કે છે એ વ્યક્તિ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે, માત્ર કદાચ એટલે કહેવાય નહીં માનવામાં ન આવે, પણ જાપાન છે, જાપાનની અંદર અમારા જે ગુરુભાઈ છે જે જાપાનીઝ છે એના બધા જ શિષ્ય છે. એ કહેવાય કે અમે એ લોકો શું કહે યોગા સ્ટુડન્ટ એ બધા, કારણ કે ત્યાં તો એનું એનો જે છે ને એનું રિલિજિયન છે એ બીજો છે, પણ હવે બધા આ ધંધે ચડી ગયા છે મોટા ભાગના, કહેવાય તો કે યોગા સ્ટુડન્ટ એટલે એ બધા કસરતો કરે, થોડું ધ્યાન કરે. પછી એ લોકોને જ માત્ર આમાં વેદાંત પરસ, હજારો જાપાની છે એમાંથી કેમાં ખાલી વેદાંતમાં જોડાય છે, તો કે આ કારણ કે એનું થોડુંક એક્સપોઝર તો મેળ કે ભાઈ આવી રીતે કરો તો સૂર્યના બહાર ના રહ્યો, આ કરો તો આ આમ કરો. એટલે કે એને કીધું કે મારા બધા જ સ્ટુડન્ટ છે એ બધા જ કેવા છે, તો કે યોગા સ્ટુડન્ટ. એટલે કે યોગા સ્ટુડન્ટ પછી ધીમે ધીમે કરે તો જ્ઞાનાત્ મોક્ષ, પછી એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ બધા જયારે પોરબંદર આવે એ બધા સ્ટુડન્ટ આવે, એક ક્લાસ પૂરો થાય એટલે બધા જુદા અંગ ભંગમાં હોય, કોક કહેવાય ને ઊંચા પગ કરી બેઠા હોય, એટલે રિલેક્સ થવા માટે શું કે નામ આસનનું નામ ભૂલી ગઈ, કોક ઊંચા પગ કરે, કોક આમ લાંબા પગ કરે, કોક આમ કરીને આમ પાડે, પણ બધા આસન જ કરતા હોય. આપણે કે આ શું કામ કરવું, રિલેક્સેશન રિલેક્સેશન. પછી વળી પાછા કારણ કે સામે જે દોઢ દોઢ કલાક થાય એટલે કે અડધી પોણી કલાક શું થાય કે રિલેક્સ. યોગી આ બધા કેવા કહેવાય, તો કે યોગી. પછી છે ભોગી, ભોગી નો અર્થ એટલે આની અંદર એક મને શ્લોક મળ્યો પણ મને વાપરવો નથી ગમતો. ભોગી નું એને એક્ઝામ્પલ આપ્યું કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન છે એને ભોગી કોઈ સંજોગોમાં ન કહી શકાય. એટલે ભોગી નું અર્થ કરી શકાય ગૃહસ્થ, જેને હંમેશા સંસારના અનુભવો લેવામાં જ રસ હોય ભોગી, એને પણ આત્મજ્ઞાન થઈ શકે. ત્યાગી, જેને બધું જ છોડી દીધું, પછી મનથી છોડ્યું હોય પણ ખાસ કરીને ત્યાગી નો થાય, એની પાસે જે જે પણ વસ્તુ છે બધી છોડી દીધી છે એ ત્યાગીને પણ પ્રાપ્ત થાય. રાગી, રાગી નો અર્થ થાય કોઈક વસ્તુ કે વ્યક્તિ સાથે વધારે અટેચ, એ વ્યક્તિને કહેવાય રાગી. એ પણ શું કરે, તો કે જ્ઞાના મોક્ષ, એ બધાને પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. પણ કેવી રીતે, તો એક વાર તો જાણવું જોઈએ ભલે ગમે એટલી કસરતો કરે. એટલે કે યોગી નહ, મેં એક્ઝામ્પલ આપ્યું કે આ બધા યોગા ટીચર્સ એ બધા એમ જ કે અમે યોગાની ધંધો થઈ, યોગા ટીચર ઓનલાઈન ઓફલાઈન એમાંથી કમાય, એ યોગા ટીચર. પછીનો શબ્દ છે ભોગી નહ નો અર્થ ગૃહસ્થ, તો જેને બૃહદારણ્ય ઉપનિષદ નો થોડો ઘણો અભ્યાસ કર્યો હોય એની અંદર એક પોર્શન આવે છે
એક અશ્વપતિ નામનો રાજા હતો અને ગાર્ગે કરીને બ્રાહ્મણ હતો. ગાર્ગેના મનમાં એવું હતું, અહમ બ્રહ્મ જાનામ, એટલે મારી પાસે આત્મજ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, અને એને નક્કી કર્યું કે હું કોકને આપું. એટલે થોડો એમ હતું કે કોક રાજા પાસે જાઉં, બ્રહ્મ જ્ઞાન આપું, મને કઈક પ્રાપ્ત થાય. બ્રાહ્મણ હતો લગભગ એવું જોઈએ. એટલે એવા ધ્યેયથી આ ગાર્ગે બ્રાહ્મણ છે અશ્વપતિ રાજા પાસે, અને ત્યાં જઈને એને કીધું કે હું તમને બ્રહ્મ જ્ઞાન આપીશ. ખુશ થઈ ગયું. અને એમાં તો કૌશલ એવો છે, બંને સમકાલીન હતા, અશ્વપતિ અને જનક રાજા. અને મોસ્ટલી બધા જ બ્રાહ્મણો અને બધા ક્યાં જાય તો કે જનક રાજા પાસે જતા, કારણ કે એ બધી સભા યોજતા, બધાને કે 1000 રાય આપશે. અશ્વપતિ પાસે કોઈ ન જાય. ગાર્ગે ગયો એટલે ખુશ થઈ ગયો કે આ કોક તો આવ્યું, એટલે કીધું મને ભણાવો. પછી ગાર્ગે એને ભણાવવા માંડ્યા ત્યારે અશ્વપતિ બોલી, આ તો બધી ઉપાસના જ કે છે, એને જ ખબર નથી બ્રહ્મ જ્ઞાન શું છે. એટલે પછી એને ગાર્ગે ને કીધું, મહારાજ તમે બધું જે કહે છો એ બહુ સરસ છે, પણ આ બધાને કહેવાય ઉપાસના, આ બ્રહ્મ જ્ઞાન નથી. તો ગાર્ગે એટલો ઓનેસ્ટ, એ કહેવાય ને વફાદાર, પ્રમાણિક હતો, તો કે તો તમે મારા ગુરુ થઈ જાવ અને હું તમારો શિષ્ય થાવ. અને પછી આખે આખું બ્રહ્મ જ્ઞાન અશ્વપતિએ ગાર્ગે ગાર્ગે બ્રાહ્મણે કહેવાતો કે ભોગી ના, ઈવન એ ગૃહસ્થ હતા અશ્વપતિ, એને આત્મજ્ઞાન હતું. એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગૃહસ્થ ન થવું, કોઈ કસરત ન કરે એવું નથી, એવું આ શ્લોક બતાવવા માંગે. પછીનું છે ત્યાગી ના, જેને છોડી દીધું છે એ વ્યક્તિને પણ આત્મજ્ઞાન થઈ શકે, અને એમાં કયા કયા આવી શકે તો મેં લખ્યું છે. પહેલો વાલ્મીકિ, જે પહેલા કોણ હતું તો કે રત્નાકર વાલ્મી હતું, લૂંટારો હતો, ત્યાગી ના, એને બધું છોડી દીધું અને પછી 1000 વર્ષ જે કર્યું પણ પછી એને આત્મજ્ઞાન તો થયું. એટલે કે જે છોડે છે, એટલે આપણે બોલીએ છીએ ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગીને અપુત્ત્વમાનસ. પછી એવી જ રીતે શુકદેવ જી ત્યાગી, બાય બર્થ ત્યાગી, જેવા ભાગા ભાગવા જ પડ્યા, વ્યાસજીને પકડવા હતા એને કીધું નહીં જ તમારી પાસે લો, અને પછી ભાગવતના શ્લોકો હોય ગ્લાન પકડી લેવા એવા બીજી, પણ ત્યાગી. ભગવાન બુદ્ધ ત્યાગી. એવી જ રીતે ફરી પાછું આની અંદર બૃહદારણ્યક ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્ય, એને નક્કી કર્યું હતું કે મારે બધું છોડીને સંન્યાસ લેવો, એટલે એના બે પત્ની કાત્યાયની મૈત્રીને એને કીધું કે મારા ધનનું ડિસ્ટ્રીબ્યુશન કરી દઉં છું. એટલે મૈત્રીએ પૂછ્યું, કાત્યાયને સંતોષ હતો, પૈસા આપી દીધા જલસા, પણ મૈત્રીએ પૂછ્યું કે તમે જે મને આપ્યું છે એનાથી તમને જે પ્રાપ્ત થવાનું છે મને મળશે? તો કે એનાથી થોડું મળે. તો કે તો તમે જેના માટે જાઓ છો એ મને ભણાવો. પછી એને આખે આખો આત્મા વારે શું છે, આત્માના સ્તુકામાય સર્વપ્રિય આખો એનો ત્યાગી, એને શું નક્કી કર્યું કે બધું છોડી દે. અને રાગીણા, જે અત્યંત આસક્ત કોઈ પણ વસ્તુ કે પદાર્થની અંદર, અને એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે, તુલસીદાસ. તુલસીદાસ જીને અત્યંત આસક્તિ હતી રત્નાવલી. રત્નાવલીનું એક વાક્ય છે એને સાધુ બનાવ્યું. એટલે કે ગમે એવા હોય પણ જો એકવાર બધું છૂટી જાય, મન તૈયાર હોય તો જ્ઞાનાત એવ મોક્ષ. એટલે એમ લખ્યું, જ્ઞાનાત મોક્ષ ન સંદેહ. કોઈ પણ એમાં ડાઉટ નથી કે જો એ વ્યક્તિ, પછી એવું નથી કે એને સતત સાંભળવું પડે, હંમેશા તો કે આ જો વ્યક્તિ તૈયાર હોય, પછી યોગી ભોગી રાગી કે ગમે વ્યક્તિ, જો માનસિક રીતે તૈયાર હોય, માનસિક રીતે તૈયાર એટલે સાધન ચતુશ્રેય સંપન્ન અધિકારી થઈ ગયા હોય, એક વાક્ય તત્વમસી, ખાલી એક કલાક કોકનો સત્સંગ સાંભળે ને તો ક્લિક થઈ જાય. એટલે કીધું કે જ્ઞાનાત મોક્ષ ન સંદેહ, એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ નથી કે એ વ્યક્તિઓને પણ આત્મજ્ઞાન છે પ્રાપ્ત. અને એના પછીનું નવર્ણાશ્રમ, નવર્ણાશ્રમ સંકેતિ ન કર્મ ઉપાસનાદિભિ બ્રહ્મ જ્ઞાન. તો આનું જે અન્વય છે ખરેખર અન્વય થાય વર્ણ આશ્રમ સંકેતિ નમોક્ષ પેલું થાય. પછી કર્મ ઉપાસનાદિભિ
मोक्ष तो मोक्ष छे केवी રીતે થાય તો કે બ્રહ્મ જ્ઞાન વિના ન મોક્ષ પાછું જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન જાય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય તો પહેલું છે વર્ણાશ્રમ ફરી વાર સ્પષ્ટતા કે મોક્ષ પ્રાપ્ત નથી કરવાનું મોક્ષ માત્ર જાવ એટલે વસ્તુતંત્ર છે આ છે બ્રહ્મ પ્રાપ્ત કરવા એ વસ્તુતંત્ર છે માત્ર જાણવાથી જ ખબર પડે કે મોક્ષ એટલે આમાં છે વર્ણ આશ્રમ સંકેતેહી વેદોની અંદર નામકરણ કરવામાં આવ્યું કે આ વર્ણ છે આ આશ્રમ છે અને તમે બધાએ તો કેટલાય વખતથી ગીતાનો અભ્યાસ કર્યો છે એટલે કે વર્ણ નો અર્થ એવું નથી કે બાય બર્થ ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ ભગવાને પોતે સ્પષ્ટતા કરી કે વર્ણાશ્રમ ધર્મ કોને કહેવી તો મયા સૃષ્ટમ મારા વડે સર્જન થયો છે પણ કયા બેઝ ઉપર કયું ક્લાસિફિકેશન તો ગુણ કર્મ વિભાગશ જેની અંદર સત્વ ગુણ પ્રધાન હોય તો એ વ્યક્તિને શું કહેવાય તો કે બ્રાહ્મણ પછી એ શુદ્ર પણ કેમ હોય પછી એ વૈશ્ય પણ કેમ ન હોય જેની અંદર સત્વ ગુણ મેક્સિમમ હોય એ બ્રાહ્મણ છે રજોગુણ છે એ વજ્ર અને તમોગુણ છે એવી જ રીતે ક્ષત્રિય કોને કહેવાય તો કે જેની અંદર રજોગુણ પ્રધાન છે પણ ઇટ ઇઝ બેક્ડ બાય સત્વગુણ વચલો સત્વગુણ છે અને છેલ્લો છે એ તમોગુણ છે તો એ વ્યક્તિને કેવું કહેવાય તો કે ક્ષત્રિય પણ જેની અંદર રજોગુણ પ્રધાન છે પણ વચલો કયો આવી ગયો તો કે તમોગુણ અને છેલ્લો સત્વગુણ આવ્યો તો એ વ્યક્તિને કેવા કહેવાય તો કે વૈશ્ય અને જેની અંદર તમોગુણ પ્રધાન છે રજોગુણ વચ્ચે છે અને સત્વગુણ સૌથી ઓછો છે એને શું કહેવાય શુદ્ર એને કહેવાય ગુણ અને ફરી પાછું કર્મ ધારો કે શુદ્ર બ્રાહ્મણનો દીકરો છે બ્રાહ્મણનો દીકરોની જન્મતઃ બ્રાહ્મણ છે અને એનો ગુણ છે એ સપોઝ આપણે કહીએ કે રજોગુણ પ્રધાન છે પણ ધંધો પાછો એ કોક કહેવાય ને સૈનિક નો કરે છે તો કયા માં એટલે ધીસ ઇઝ એ નોટ બ્લેક એન્ડ વ્હાઈટ ઇંગ્લિશમાં કહેવાય આજ બ્રાહ્મણ છે આજ ક્ષત્રિય છે આપણે ક્યારે ન કહી શકીએ સપોઝ આપણે કહીએ કે ગાંધીજી છે ક્યારે જન્મ કેમાં જન્મ કે વૈશ્ય એના મૂલ્યો કેવા હતા સત્વ એટલે કે મૂલ્ય હતા અહિંસા પરમો ધર્મ અગિયાર એને જે મૂલ્યો આપ્યા છે એ બધા સાત્વિક હતા એનો ગોલ કેવો હતો તો એ ક્ષત્રિય નો ભારતને મુક્તિ અપાવી છે તો એક ક્ષત્રિય થાય તો ગાંધીજીને શું કહેવા વૈશ્ય ક્ષત્રિય એટલે વી આર ધ મિક્સચર આપણે માનીએ કે આપણે બ્રાહ્મણ જીવ નથી વી આર ધ મિક્સચર એવી રીતે આંબેડકર બાય બર્થ શુદ્ર હતા એને આખે આખું આપણું કહેવાય બંધારણ ઘડ્યું તો કઈ કેટેગરીમાં પણ જે એ બંધારણ ઘડ્યું એનો અર્થ સત્વગુણ હોય તો જ આટલું બંધારણ બનાવી શકે પણ બંધારણ શેના માટે ગયું તો વળી પાછું એડમિનિસ્ટ્રેશન તો વળી પાછા ક્ષત્રિય ભાઈવા તો એ પણ કેવા છે કે મિશ્રણ એટલે કે આપણે બધા પણ મિશ્રણ જ છે આપણે ન કહે કે ભાઈ બ્રાહ્મણ જ છે અને ખાસ કરીને જે તમાકુ ખાય ને તો બ્રાહ્મણ ન જ કે મોટા ભાગના બ્રાહ્મણો છે તમાકુ ખાતા હોય લગ્ન કરાતું હોય કે બીજું કરાવતો હોય બ્રાહ્મણ એટલે એવી રીતે અહીંયા શું છે તો કે વર્ણાશ્રમ વર્ણાશ્રમ અને બીજું કયું છે તો કે આશ્રમ આશ્રમ નો અર્થ પણ મેં કીધો હતો કે આશ્રમ શેના માટે છે મેન અસ મેચ્યોર આશ્રમ જ્યાં આપણે આપણું થાક ઉતારી શકીએ આ સંબંધાશ્રમ એટલે આશ્રમ જ્યાં આપણે આપણો થાક ઉતારી એવી રીતે બ્રહ્મચર્ય આશ્રમ છે એ ત્રણે ત્રણ આશ્રમ માંથી જે સાંગો પાક પસાર થાય સાંગો પાક હોય તો એ વ્યક્તિ કેવી હોય તો કે મેચ્યોર પછી સંન્યાસ લે કે ન લે એ મનથી તો સંન્યાસ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ છે એમાં તો રિસ્પોન્સિબિલિટી નથી માણસ બધું ભણી જાય પણ ગૃહસ્થ આશ્રમમાં જેવો પ્રવેશ થાય એટલે ઈગોનો ક્લેશ થાય ઈગોનો ક્લેશ એટલે મને આ ગમે છે મને આ નથી પછી જતું કરવાની ભાવ બને ગમે છે જવા દો આપણે જે ભણતો હોય એ મત કે આપણે જતું કરવાની ભાવના અનવિનથી કેળવી આપણે અજાણતા અને જેમ જેમ આપણે જતું કરવાની ભાવના કેળવીએ એટલે આપણે માનસિક કેવા છે પરિપક્વ થતા હતા અને પછી એ જ રીતે સ્વિચ ઓવર કરી વાનપ્રસ્થની અંદર ઘરમાં જ રહેવું પણ ઘરની જવાબદારીઓ
માથા ઉપર ના લેવી, છતાં ઘરમાં જ લેવું, તો એનાથી શું થાય? વન ટાઈપ ઓફ સિક્યોરિટી પણ છે, સિક્યોરિટી નોન ઇમોશનલ કે કોક છે, માતા પડીએ તો કોક છે, અને સાથે સાથે મનથી ટોટલી આપણે કહેવા છીએ એ પણ આપણા મનને પછી શું બનાવે, તો કે મેં પછી એવી વ્યક્તિને જરૂર નથી કે સંન્યાસ ફરજે, સંન્યાસ ઇઝ નોટ કમ્પલસરી, પણ જો સંન્યાસ ખાલી એક જ લક્ષ્ય છે કે ભગવાનને પ્રાપ્ત કરવા કે શાસ્ત્રને સમજવા છે, તો એક્સક્લુઝિવલી આપણે પછી કોને ડેડિકેટેડ હોય, તો કે શાસ્ત્ર કે ભગવાનને, તો પછી એક વ્યવસ્થા કરવામાં આવી કે તમે કેમાં જાઓ, તો કે સંન્યાસ આશ્રમમાં આ બધા ગૃહસ્થો છે એ શું કરશે, તો દે વિલ ટેક, એટલે કે સૌથી વધારે જવાબદારી તો ખરેખર કોની છે, તો કે ગૃહસ્થોની, બ્રહ્મચર્યને સંભાળવું, સંન્યાસીઓને સંભાળવા, અને જે માર્ગ પ્રસ્તો એ જવાબદારી એને સંભાળવા, એટલે કે સૌથી વધારે મેચ્યોરિટી મારી દ્રષ્ટિએ તો ગૃહસ્થ, અને પછી ધીમે ધીમે થવા, એટલે કે આ ધારો કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર થવાથી મોક્ષ પ્રાપ્ત થાય, તો કે માત્ર એ માનવાથી મોક્ષ, એવી જ રીતે આ ગૃહસ્થ બ્રહ્મચર્ય કે વાનપ્રસ્થ કે સંન્યાસ માત્ર થવાથી મોક્ષ મળે, તો એટલે આ બધા લખ્યા છે વર્ણ થી પણ ન મોક્ષ, સંકેત નો અર્થ થાય ના, વર્ણાશ્રમ ધર્મ, સંકેત આપણે ધર્મ કરીએ, તો કે વર્ણ ધર્મ થી પણ ન મોક્ષ, આશ્રમમાં રહેવાથી, નહીતર કેટલા બધા ગૃહસ્થો બધા ન મોક્ષ મળી જાય, એટલે એને કીધું કે કેટલા બધા બ્રહ્મચારી છે એવી રીતે મોક્ષ છે શક્ય નથી, એટલે કે માત્ર વર્ણ વર્ણ અંગીકાર કરવાથી મોક્ષ ન મળે, આશ્રમ ધર્મને અંગીકાર કરવાથી મોક્ષ ન મળે, એવી જ રીતે માત્ર કર્મ કરવાથી, કર્મ ઉપાસનાથી વિહી, પાછું આપણે એટકરણ ન છે ન મોક્ષ, કર્મથી પણ મોક્ષ ન મળે, ઉપાસનાથી પણ મોક્ષ ન મળે, અને શું કામ, તો એક તમે બધા તો સંસ્કૃતના નિષ્ણાત છો, તે કહેવાય ને એક વાક્ય છે, યત યત કૃતકમ તત તત અંતવ અંતવત ઘટવત, યત યત કૃતકમ જે જે પણ બનાવેલું છે, એટલે કે કૃતકમ યત યત કૃતકમ અંતવત, બધા જ કેવા છે, તો કે અંતવાળા છે, એક એક્ઝામ્પલ છે તો કે ઘટવત, ઘડાને કેવો છે કૃતવત બનાવેલો છે, એટલે ઘડો કેવો છે અંતવાળો, જેવો નાખીએ એટલે કે જે પણ કર્મ કરી એ બધું જ કર્મ છે એ કેવું છે અંતવાળો, કારણ કે કર્મની આપણે બહુ વખત ડેફિનેશન જોઈ લીધી કે કર્મ છે એ મર્યાદિત છે, જો કર્મ મર્યાદિત હોય તો કર્મનું ફળ પણ કેવું હોય, તો કે મર્યાદિત હોય, અને જો કર્મ ફળ મર્યાદિત હોય તો મોક્ષ છે એ આપણને એનાથી પ્રાપ્ત ન થઈ શકે, કારણ કે મોક્ષ તત્વ એટલે શું, તો કે એકવાર પ્રાપ્ત કર્યા પછી જે ક્યારેય ન જાય, જે હંમેશા આપણી સાથે રહે, એને કહેવાય મોક્ષ. હવે મેં સપોઝ એમ કહું કે મેં એક અશ્વમેધ યજ્ઞ કર્યો અને આપણે તે કરોડો પુણ્ય પ્રાપ્ત થયા, સપોઝ કરોડ પુણ્ય પ્રાપ્ત થઈને આપણે કોઈક લોકમાં ગયા, પણ કરોડ પુણ્ય પણ ખર્ચાવાના તો છે, પછી ક્ષીરે ભૂમિ મર્ત્ય લોકમિશન, એટલે કે કર્મ છે એ ક્યારે પણ મોક્ષ ન આપશે, કર્મ. અને પછીનો શબ્દ છે ઉપાસના દેવી, ઉપાસના કરવાથી પણ મોક્ષ પ્રાપ્ત ન થાય, ઇવન ઉપાસના એ કર્મ છે, આપણે કહીએ છીએ ત્રણ કર્મ છે, કાયિક કર્મ, વાચિક કર્મ અને એક માનસિક કર્મ, માનસિક કર્મ, કાયિક કર્મ એટલે આપણે બોલ બોલ કરું છું, હાથ હલાવું છું, એટલે શું થાય, પૂજા કરીએ, કાયિક આપણે સ્તોત્ર કરીએ વિષ્ણુ સહસ્ત્ર નામ કે ગીતા પારણ, વાચિકમ કર્મ પણ આપણે કદાચ એ જ ગીતા પારણ જો આવડતું હોય, અને માનસિક કરીએ તો એને કહેવાય માનસ કર્મ, અથવા એનું બીજું નામ છે ઉપાસન, માણસના મગજમાં એક ખોટી માન્યતા છે કે ઉપાસના નો અર્થ થાય ભગવાન બેઠા હોય અને આપણે કઈક બેઠા બેઠા એક ક્રિયા કરતા હોય એને ઉપાસના કહેવાય, ઉપાસના ઇઝ ઇક્વલ ટુ ધ્યાન, ઉપાસના ઇઝ ઇક્વલ ટુ મેડિટેશન, અને ધ્યાન છે એ પણ માનસ કર્મ જ છે, તો કર્મ છે કેવું છે, તો કે કૃતકમ અંતવત, જે કર્મ છે એનું ફળ મળે, અને ફળનો અર્થ શું છે, વાર્તા પૂરી, પાછું એ નહીં,
અને એવું કહેવાય છે કે ઉપાસના એટલે કર્મ ન કરવા એવાનું. એટલે આમાં લિસ્ટ આપ્યું છે કર્મમાં શું આવી શકે. આ છે એમાં કીધું કે સ્વાધ્યાય તપ દાન એ બધા કેમાં આવે તો કે કર્મ સારા કર્મ. એ કર્મ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય. સ્વાધ્યાય કરવું, સ્વાધ્યાય એના પ્રમદિત તો સ્વાધ્યાય કરવો જોઈએ. તપ 18મા અધ્યાયમાં આવશે. ત્રણ છે ને સાધન, ત્રણ પાવનાની મનીષીના, આ ત્રણ છે યજ્ઞ દાન તપ ક્રિય પાવનાની મનીષીના. આ ત્રણે ત્રણ કર્મ કરો, ન ત્યાજ્ય છોડવા જ ન જોઈએ, ન ત્યાજ્ય. એવી જ રીતે આ જે કર્મ છે એ આપણને પુણ્ય આપે, પણ પુણ્ય જો આપણે માનીએ કે મને આ વાપરવામાં એટલે કે કોઈ લોકમાં જવાનો રસ નથી તો એ પુણ્ય આપણે ક્યાં વાપરી શકીએ. ચિત્ત શુદ્ધિ એટલે કે પુણ્ય છે એટલે કર્મ છે એ બધાને શું કહેવાય, સહકારી સાધન. જેમ મેં કીધું તું ખીચડીની અંદર સહકારી સાધન, ઇટ ઇઝ અ યુઝફુલ. વિધાઉટ કર્મ મોક્ષ ઇઝ નોટ પોસિબલ. કર્મ કર્યા વગર એમને સીધા આપણે બેસી જાય શક્ય નથી. પછીનો શબ્દ કયો છે તો કે ઉપાસના. ઉપાસનાનો પણ અર્થ થાય ધ્યાન. અને એવું કહે છે કે ઉપાસના છે એ બે પ્રકારની છે, એક ને કહેવાય સંપન્ન ઉપાસના અને બીજાને કહેવાય અહંગ્ર ઉપાસના. સંપત ઉપાસનાનો અર્થ થાય નિકૃષ્ટ વસ્તુની ઉત્તમ વસ્તુ આવાહન. નિકૃષ્ટ નાના નાનાની વસ્તુની અંદર ઉત્તમ વસ્તુ આવાહન એને કહેવાય સંપત. પથ્થરો કેવો છે, નિકૃષ્ટ છે. એ પથ્થરના નામ કહે કે અહમ અસ્મિન નિંદે અહમ શિવમ આવાહયમ. તો એ પથ્થરનું શું કહ્યું આપણે તો કે શિવ ભગવાન. એવી જ રીતે અસ્મિન બિંબે અહમ વિષ્ણુ આવાહયમ આ શાલિગ્રામજીને બનાવી દીધા. તો એ બધા જ ને કહેવાય નિકૃષ્ટ. ઇવન આપણે આ બધી ધાતુ રાખીએ છીએ, ધાતુ અને ક્યાં ઈશ્વર. એ બધું ધાતુ ને બધું નિકૃષ્ટ. કોઈ સોનાને ભગવાન બનાવતા નથી. આપણે બધા પિત્તળના અને તાંબાના જ બનાવીએ છીએ. એનું એટલું મૂલ્ય નથી જે ભગવાનની કમ્પેરિઝન કરીએ. એટલી બધી નિકૃષ્ટ જ વસ્તુ છે એની અંદર આપણે ભગવાન આવવાનું. અને પછી આપણે એના જે જપ કરીએ એને શું કહેવાય સંપન્ન ઉપાસ. અને ખાસ કરીને અવલંબન છે ઇઝ આઉટસાઇડ ફ્રોમ અસ. શંકર ભગવાન શિવલિંગ છે આપણી બહાર છે. એવી જ રીતે શાલિગ્રામજી છે આપણી બહાર છે. પછી મૂર્તિ છે આપણી બહાર છે. એટલે બધું સંપત ઉપાસના છે. ભવિ આપણી બહાર છે એમાં કોઈ નિકૃષ્ટ વસ્તુની અંદર આપણે આવવાનું. ઇવન આ બધા ફોટા છે અંદર કાગળ છે, બીજું શું તો કાગળ નિકૃષ્ટ વસ્તુ છે એની અંદર પછી આપણે ભગવાન કઈ નીકળવાના બોલવું. એટલે કે બધું જ સામે રાખી અને જે આપણે ઉપાસના કરીએ અવલંબન સહિતની સંપત ઉપાસના. બીજી ઉપાસના છે એને કહેવાય અહંગ્રહ ઉપાસના. અને અહંગ્રહ ઉપાસનાનો અર્થ થાય મારા હૃદયની અંદર હિરણ્યગર્ભનું આવવાનું કે મારા ચક્ષુથી મારા આંખ જમણી આંખની અંદર પણ હું હિરણ્યગર્ભ. અને ઉપાસનાનું એક કહેવાય છે કે યત્યત ઉપાસતે તથૈવ ભવતિ. જેવી આપણે ઉપાસના કરીએ એવા આપણે થઈ જઈએ. સપોઝ નીમ કરોલી બાબા આપણે જે કહીએ છીએ નીમ કરોલી બાબા હનુમાનજીના ઉપાસના શ્રેષ્ઠ. તો એને પાછળ પૂછ્યું યથા યથા ઉપાસતે તથૈવ ભવતિ. ઇવન આપણા રામકૃષ્ણ પરમહંસ એ જેટલા જેટલા એને ઉપાસના લીધા એ બધા એના ગુણ એના વાયો છે. રામ ભગવાન હોય તો શાંત થયા, કૃષ્ણ ભગવાન હોય તો તોફાની થયા, હનુમાનજીની ઉપાસના કરી તો એને પૂછ્યું, દેવીની ઉપાસના કરી તો દેવી બધા સ્ત્રીના ધર્મ છે એને લાગુ પડ્યા. એટલે કે યથા યથા ઉપાસતે તથૈવ ભવતિ. એટલે કે ઉપાસના કરવાથી ફાયદો કયો થાય તો કે ઉપાસનાથી ફાયદો છે આપણું મન વ્યાપક થાય. અને ખાસ કરીને અહંગ્રહ આપણે અહંગ્રહ નો અર્થ થાય મારા હૃદયની અંદર હું સર્વ વ્યાપક હિરણ્ય ગર્ભ છે એનું આહવાન કરું છું. મન સર્વ વ્યાપક હિરણ્ય ગર્ભ જો મારી અંદર હોય તો પછી હું કોઈનો હેટ કેમ કરી શકું. કારણ કે હિરણ્ય ગર્ભ મારી અંદર બેઠા, પરમાત્મા મારી અંદર બેઠા છે. હવે મારાથી કોઈનું અપમાન ન થાય, મારે ક્યારે કોઈનું ખરાબ ન બોલાય. એનાથી એના જે ગુણો છે સહજ રીતે આપણા આપણને ખબરે પણ ન હોય એવી રીતે. અને બીજું કે આપણું મન છે વ્યાપક બને. વ્યાપક નો અર્થ એકોમોડેટિવ, જેવા છે એવા સમાવાની. કે ભગવાને ક્યારે નથી કીધું કે આ બહુ આતંકવાદી છે ને એને હું હવા નહીં આપું.
ભગવાન ત્યારે એમ નથી કેતા સૂર્ય ભગવાન કે આ તો સાવ નાતો જ નથી, તો કિરણો નહીં આપ, કોઈ પણ કુદરતી તત્વો છે એ બધા જ વ્યક્તિઓ પ્રત્યે કેવા છે, સમ આપણે બધે ભાગ પાડે આ આવવાના કુદરતી તત્વો સમાન છે. એવી રીતે જે આવા કુદરતી તત્વોનું આહ્વાન કરી અને ઉપાસના કરે એના જેવું બને, પછી એના મનની અંદર ક્યારે કોઈ સાથે અસંતોષ, એટલે કે એના ફળ છે, પણ એનાથી અર્થ એવો નથી કે આત્મજ્ઞાન. હિરણ્યગર્ભની ઉપાસના કરવાથી ફળ કયું? તો કે બ્રહ્મલોકી છે. એ વ્યક્તિ ક્યાં થાય? તો કે બ્રહ્મલોકમાં. આપણે બોલીએ છીએ પણ એ બ્રહ્મલોક જાવું ને ઉપાસના કરવી, ઇટ ઇઝ નોટ ધેટ મચ ઇઝી. અને સપોઝ ત્યાં ગયા અને કોઈ આત્મજ્ઞાન કરવાની જો ઈચ્છા ન થાય તો ક્ષીણ પુણ્ય થાય, પણ એવું કહેવાય છે કે એકવાર જે બ્રહ્મલોક સુધી પહોંચે ઇઝ ગુડ ઇનફ, મેચ્યોર પરિપક્વ વ્યક્તિ હોય ત્યાં જ જાય અને પછી બ્રહ્માજી એને શું ભણાવે તત્વમસિ, પણ ત્યાં એટલા બધા પરિપક્વતા હોય કે એને પ્રાપ્ત થાય, એટલે ક્રમમુક્તિ જે કહે છે એને ક્રમમુક્તિ, અમુક સદ્યમુક્તિ અમુક ક્રમમુક્તિ. પણ અહીંયા એને કીધું કે કર્મ અને ઉપાસના વિધિ આગળ ન છે ન મોક્ષ. કર્મ અને ઉપાસના બંને કેવા છે? તો કે સહકારી સાધન, પણ એ જ્ઞાન કે મોક્ષ, પણ એ આપણને શું કરે કે મેન્ટલી પ્રિપેર. જ્ઞાન શું આપવાનું? તો કે અહમ બ્રહ્માસ્મિ અનુભવ તદૈવ બ્રહ્મત્વમ વિધિ નિયતં. બ્રહ્મ તત્વ એટલે કેવું? કે સર્વવ્યાપક. બ્રહ્મ તત્વ એટલે કેવું? તો કે બધાના મનની અંદર ઈશાવાસી. હવે જેને બીજા પડોશીએ દીઠો ગમતો નથી, સપોઝ જે વ્યક્તિને બીજા પડોશી સાથે બોલવાનો વ્યવહાર નથી અને વાત વાતમાં બીજા કોઈ કાપે છે, એવી વ્યક્તિ એમ કે હવે મારે અહમ બ્રહ્માસ્મિ કોણ છે, શક્ય નથી. એટલે શાસ્ત્ર કીધું કે પેલા ઉપાસના કર, મન જરા વ્યાપક બનાવ, બધાને સ્વીકાર થશે, પછી જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ અંદર ઉતરે. નહી તો પછી શું થાય? માણસો પોપેટ ની જેમ બોલી નાખે. ઓલા જે બોલતા હતા ને આપણા મંડન મિશ્ર ને યાદ, શું બોલતા હતા? હા, બધા યાદ હશે. શું બોલે? એ બધું સ્વતઃ પ્રમાણો ભારતા પ્રમાણો, એટલે કે શાસ્ત્ર છે એ પ્રમાણ છે. પણ પોપટ ને પૂછે ભરત પ્રમાણ સ્વતઃ પ્રમાણ શું ન ખબર? એવી રીતે માણસો એટલે બોલે કે ભાઈ હું જ બ્રહ્મા છું, આ જ બધું છે, બધું બોલે છે. તો પછી આપણને તમે આવું કેમ કરો છો? એનો કે માત્ર બ્રહ્મ જ્ઞાન સાંભળવાથી કે બોલવાથી આપણને ફાયદો નથી. બ્રહ્મ જ્ઞાન નું અલ્ટિમેટ ફળ કયું? તો એને કેવાય સર્વાત્મ ભાવ. સર્વાત્મ ભાવનો થાય કોઈ પણ વ્યક્તિઓની અંદર આપણને ક્યારે કોઈ દેખાય, કોક આવીને એમ કે આની અંદર બહુ ખામી છે, જ્ઞાની છે, દુર્ગુણ જોવે તો પ્રેમથી બોલું. એ જે કક્ષા છે એને કહેવાય સર્વાત્મ ભાવ. અને એ ઉપાસનાથી પેલા મન વ્યાપક થાય, જ્ઞાન પ્રાપ્તિ થાય, પછી જ. હું હંમેશા એક ઉદાહરણ આપું છું કે આ એન્કોર સેવા પૂછે સ્વામીજી ચલો હજી ચાલે છે, તો એન્કોર સેવાની અંદર અમુક કાર્ય કરો ભેગા થઈ અમે હતા ત્યારે જ પૂજ્ય સ્વામીજી પાસે આવ્યા, કીધું કે આ માણસ છે ને બહુ કટકી કરે છે, કારણ કે બધા તો એક સરખા નો કે સ્વામીજી એન્કોર સેવા કરે બધા એક સરખા ભગવાન જેવા, એટલે કોક આવી કીધું કે આ બહુ ખાય છે. એમ ફોર સેવાના પૈસા માણસ જે વ્યક્તિગત પોતાના પર્સનલ ખર્ચ માટે બહુ વાપરે છે, એટલે સ્વામીજી ઓ વાહ એવી સ્ટાઈલ કે સાહેબ આવું છે. આપણને એમ થાય કે સ્વામીજી તો બસ આવે ઓલા માણસ તો આવી જ ગયું. પછી બીજે જ દિવસે એ માણસ આવ્યો, આ બધા જે ફરિયાદ કરતા હતા એ પણ હતા, અને પાછો એક માણસ આવ્યો સ્વામીજી પગે લાગ્યો, એટલે સ્વામીજી કીધું શું ચાલે છે? તો કે 1 લાખ રૂપિયા જોઈએ. એટલે સ્વામીજી કીધું શું કામ? તો કે આ છોકરાઓ નામ કરી દેવાનું છે, કન્સ્ટ્રક્શન છે નામ કે કોસ્ટ છે. એટલે સ્વામીજી 1 લાખનો ચેક લખી નાખ્યો, એટલે પાછળ જે બેઠા હતા એની ભ્રમર તંગ થઈ કે કાલે જ કહેતા હતા કે આ માણસ આટલું થાય છે, તું સ્વામીજી આટલા છે 1 લાખ આપે, બોલો તો લઈને ખુશ થઈ જતો. એટલે વળી પાછા બધા હુમલો એટેક કરે ને પછી બધા દબાવ કોક પૂછતા, એટલે અમને સ્વામીજી એમ કીધું છે કે ઓકે મને પૂછ્યું કે મારા ગાડીના વાળ આટલા બધા ધોળા શું કામ થયા છે? એટલે સ્વામીજી કહે કે બધાએ ભેગા થઈ મારું લોહી પીધું છે. એટલે એવી રીતે વિદિતાત્માનંદજી એક વાર કહેતા, તો એક વાર કેટલા વખત કહેતા કે આસપાસ બધા ધૂળતા હોય, જેમ શિવના ગણ બધા ધૂળે, શિવજી કેવા હોય? શાંત.
એવી રીતે અમારી આસપાસ એવું નથી કે બધા શાંતિથી બેઠા હોય. આપણને એમ લાગે કે શાંત છે, પણ એકાંતમાં બધા શું કરતા હોય તો કે ધૂણતા હોય, છતાં પણ આપણે કેવું રહેવાનું કે શાંતમ શિવ સુંદરમ. એવી જ રીતે આ બધાએ એટેક કર્યો સ્વામીજી, અને કીધું કે તમને કાલે જ કીધું તો આ વ્યક્તિ બહુ ખાય છે. પણ સ્વામીજી એક જવાબ આપ્યો બહુ સરસ, એને કીધું કે એને જરૂર છે ત્યારે જે માગે, ભલે એને ખાવા છે પણ હજી એ આટલું મારું સાંભળે છે તો મનથી તો અસંતોષી છે. ક્યાંક એને એક વખત એવો આવશે ને એને થશે કે બહુ ખાધા નથી ખાવા એવું થશે, હું શું કામ એના માટે બોલું. આને કહેવાય કે મન કેવું છે. નહીતર આપણે તો એમ કે જોયો અને કઈ આપવાની બહુ જરૂર છે, યોગની જેવા છે એવું સ્વીકાર. એ ક્યાંથી મળે તો કે ઉપાસનાથી મન વિશાળ થાય, પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી માણસો જેવા છે એને તો જ સ્વીકાર થાય, નહીં તો ન થઈ શકે, નહીં તો તરત એની અંદર દૂરનું દેખાવું. એટલે કીધું કે બ્રહ્મ જ્ઞાનમ વિના, ઉપરથી પાછો મૂકવું પડે, વિના આપણે કે નેટ બ્રહ્મ જ્ઞાન વિના મોક્ષ, બ્રહ્મ જ્ઞાન વગર મોક્ષ કે નોટ બી પોસિબલ, શક્ય નથી. એથી વેદાંત હરે